કોંગ્રેસ દ્વારા કમિશનર કચેરીએ વેઇટિંગ રૂમમાં પ્રતિક દાણા કરી રજૂઆત કરવામાં આવી હતી જેમાં બે દિવસમાં પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવાની કમિશનરે બાહેધરી આપી હતી સ્મીમેર હોસ્પિટલની ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા શહેર કોંગ્રેસ યુવા કોંગ્રેસ સહિત મહિલા કોંગ્રેસના સભ્યોએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને મહિલાઓના સમાન પર હુમલો ગણાવ્યો હતો ત્રણ દિવસમાં રિપોર્ટની માંગ કરતા કોંગ્રેસને રિપોર્ટ ન મળતા કમિશનર કચેરીએ દેખાવો કર્યો હતો સાથે જ કમિશનર કચેરીના વેઇટિંગ રૂમમાં પ્રતિધારણા કર્યા હતા કોર્પોરેટર અસલમ સાયકલવાલા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર પ્રદીપ સિંઘવ અને સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે અમારી માંગ અમે કમિશનર સામે રજૂ કરી છે તેમણે બે દિવસમાં પ્રાથમિક રિપોર્ટ આપવાની ખાતરી દર્શાવી છે આજે જો આપણા તરફથી ધરણા કાર્યક્રમ હતો કમિશનર સાથે મુલાકાત કરે શું આશ્વાસન આપ્યું છે ને આપણે કંઈ આપણી માગણીને લઈને મહિલાઓ બાબતની જે સ્વિમિંગ હોસ્પિટલની અંદર ઘટના બની હતી એ બાબતે શ્રી અમે લોકો વિપક્ષના નેતા કાઉન્સિલરો અને સુરત યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જઈને કમિશનર શ્રીને રજૂઆત કરી હતી કે ભાઈ તાત્કાલિકપણે આનો રિપોર્ટ જાહેર કરવા જોઈએ અને એમણે આ માંગણીને ધ્યાનમાં રાખીને આવનારા બે દિવસની અંદર તાત્કાલિકપણે આ બાબતનો પ્રાઇમરી રિપોર્ટ નિવસ્ત્ર કરીને તપાસ કરવામાં આવી હતી આ ઘટનાથી મજદૂર સંઘ દ્વારા કમિશનરને લેખિતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ વિરોધ બાદ કોંગ્રેસ સહિતના પક્ષો અને સંગઠનોએ પણ વિરોધ પ્રદર્શન કરીને ન્યાયની માંગ કરી હતી કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત